અચ્છા, હવે ઉદાહરણ 4.9, ઉદાહરણ 4.9 હવે એટલા માટે કરાવું છું કેમ કે સોલેનોઇડવાળા આપણે લગભગ ન્યુમેરિકલ સોલ કર્યા, બે સોલ મેં કરાવ્યા, બે તમે કરવાના છો, એ થઈ જાય પછી આપણે ન્યુમેરિકલ 4.9 એટલે કે ઉદાહરણ 4.9 આપણે જોવાનું છે. તો ઉદાહરણ 4.9 શું છે જુઓ, તો કે સોલેનોઇડ આપ્યો છે તમને, ત્રિજ્યા આપી છે 1 સેન્ટીમીટર, એની લંબાઈ આપી છે 0.5 મીટર, આંટાની જે સંખ્યા છે એ 500 છે અને પ્રવાહ આપ્યો છે 5 એમ્પિયર. ઓકે, તો સોલેનોઇડના અંદરના ભાગમાં તમારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે, તો અંદરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર જ કીધું છે, બહુ ઇઝી થઈ ગયું, μ0 એનાય આવે, એકમ લંબાઈ દીઠ આંટાની જે સંખ્યા આપે એ નથી આપી, તો આપણે એનની બદલે એન બાય એલ ડાયરેક્ટ મૂકી દીધું છે, એટલે અહીંયા μ0 કેપિટલ એન આઈ બાય એલ, μ0 એટલે 4π × 10⁻¹⁷, નંબર ઓફ ટર્ન્સ 500 છે, પ્રવાહ 5 એમ્પિયર છે અને લંબાઈ 0.5 છે, તો આપણને જવાબ મળે છે 6.3 × 10⁻³ ટેસ્લા. ઓકે, તો ચલો હવે નવી થિયરી શીખીએ, ક્વેશ્ચન નંબર આપણો 21. તો 20મો ક્વેશ્ચન આપણે કર્યો તો સોલેનોઇડ એટલે શું, હવે આવે છે ટોરોઇડ એટલે શું અને એના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બરાબર છે. તો ટોરોઇડનો ડાયાગ્રામ જરાક જોઈ લઈએ આપણે. તમે જોઈ શકો છો અહીંયા એક પોલી નળાકાર રિંગ છે અને રિંગ ઉપર વાયરિંગ કરેલું છે, રિંગ ઉપર વાયરને વાઉન્ડ કરી દીધો બરાબર છે, અને એ વાયરના બે છેડામાંથી પ્રવાહ પસાર કર્યો છે, એટલે આમ જુઓ તો જે આપણે સોલેનોઇડ ભણ્યા હતા એ સોલેનોઇડને અગર ગોળાકાર સ્વરૂપ આપી દઈ તો જે બને એને કહેવાય ટોરોઇડ. આમાં તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આપણે સોલેનોઇડના કિસ્સામાં એવું સ્ટડી કર્યું હતું કે સોલેનોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે, શૂન્ય હોય છે, તો સેમ વસ્તુ અહીંયા બનશે, ટોરોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. તો આ આપણું ટોરોઇડ છે, ટોરોઇડનો આઈ બહારનો ભાગ થાય અને આ પણ આમ જુઓ તો એના ગર્ભની બહારનો ભાગ થયો બરાબર છે. તો પી બિંદુ અને ક્યુ બિંદુ બે પાસે ચુંબકીય ક્ષેત્ર જોવા મળતું નથી, જે ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે વચ્ચેના ભાગમાં જોવા મળશે. તો સૌથી પહેલાં એનો ઇન્ટરવ્યુ જોઈ લઈએ આપણે કે ભાઈ પોલી વર્તુળાકાર રિંગ પર ઘણા બધા આંટાને જો પાસ પાસે વીંટાડવામાં આવે તો એ વર્તુળાકાર સોલેનોઇડ એટલે કે ટોરોઇડ બનાવે છે, અને જો એમાંથી પ્રવાહ આવ્યો હોય તો અંદરના ભાગમાં એટલે આ ભાગને અંદરનો ભાગ કીધો છે અને અહીંયા બિંદુ પી દર્શાવ્યું છે કે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે, એવી જ રીતે બહારના ભાગમાં એટલે કે ક્યુ બિંદુ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે. તો હવે ડાયાગ્રામ જરાક ધ્યાનથી જુઓ તો અહીંયા પ્રવાહ આ દિશામાં જાય છે, એટલે અહીંયા જે આંટા છે એ પ્રમાણે જો આપણે ફિંગર સેટ કરીએ તો અહીંથી પ્રવાહ બહાર નીકળે છે અને અહીંથી પ્રવાહ અંદર દાખલ થાય છે. તો હું જમણા હાથથી જોઉં તો પ્રવાહ અહીંથી બહાર નીકળે એટલે અંગૂઠો મારો જુઓ નીચે જાય છે, તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ જે છે એ આપણને સમઘડી દિશામાં મળશે. ફરીથી આ વસ્તુ જુઓ, પ્રવાહ અહીંથી બહાર નીકળે છે, અહીંથી દાખલ થયો, અહીંથી પ્રવાહ બહાર નીકળે છે, તો તમારે ફિંગર્સને આવી રીતે ગોઠવવી પડે જેથી કરીને પ્રવાહ બહાર નીકળે અને અંદર જાય તો અંગૂઠો નીચે જાય છે, જેથી મેગ્નેટિક ફિલ્ડ આપણને આ લાઇનમાં મળે છે બરાબર છે. અચ્છા, આદર્શ ટોરોઇડના ગર્ભમાં બી સમાવે છે. આદર્શ ટોરોઇડ કોને કહેવાય, તો અહીંયા જે વાઇન્ડિંગ કર્યું છે એ ક્રમશઃ એક પછી એક વાયર જોડેલા છે. આદર્શ ટોરોઇડમાં શું હોય, પહેલાં એક વાયર હોય પછી બીજો વાયર હોય, સીધી રિંગ જ ગોઠવેલી થપ્પી હોય આખી બરાબર છે, કન્ટિન્યુઅસ નથી હોતું. તો આદર્શ ટોરોઇડ અને રિયલમાં જે ટોરોઇડ છે બેમાં ફેર શું છે, તો આદર્શમાં એક જ રિયલ જે ટોરોઇડ છે એમાં એક જ તારને વીંટી દીધા છે, જ્યારે આદર્શ ટોરોઇડમાં અહીંયા ગોળાકાર વાહક તારના ગ્રુપના આખાને જોડી દીધો હોય છે અને એ વાહક તાર બીજા વાહક તાર એને કોન્ટેક્ટમાં હોતો નથી. તો આદર્શ ટોરોઇડના ગર્ભમાં બી સમાન હોય છે. આકૃતિ એમાં ટોરોઇડનું આડછેદ દર્શાવે, આ ટોરોઇડનો આડછેદ છે અને વચ્ચેના ભાગમાં બ્લુ લાઇન જે છે એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન શો કરે છે. જમણા હાથના નિયમ પરથી આ દિશા આપણને સમઘડી મળી. 3 એમ્પિયર લૂપ હવે વિચારવાની છે, કેમ, તો કે મારે અંદર ચુંબકીય ક્ષેત્ર શું છે એ સાબિત કરવું છે, બહાર કેટલું છે એ જોઈએ છે અને ગર્ભભાગમાં કેટલું છે એ જોઈએ, એટલે 3 એમ્પિયર લૂપ વિચારવી, લૂપ 1, 2, 3 વિચારી. તો સૌથી પહેલી એમ્પિયર લૂપ જો અહીંયા રેડ પેનથી છે જેની ત્રિજ્યા મેં R1 લીધી છે, આ ફરીથી એક આપણો સોલેન ટોરોઇડ જ છે, તો આ ટોરોઇડમાં જે ડોટ છે એવું દર્શાવે છે કે અહીંયાથી પ્રવાહ બહાર આવે છે અને ક્રોસ છે એ દર્શાવે છે પ્રવાહ અંદર જાય છે, જે આ ડાયાગ્રામ સાથે બંધ બેસતું આવે, ડોટમાંથી પ્રવાહ બહાર નીકળે, ક્રોસમાં પ્રવાહ દાખલ થાય. આ એમ્પિરિયન લૂપ 1 છે, પછી અંદરના ભાગમાં એમ્પિરિયન લૂપ 2 છે અને સૌથી બહારની એમ્પિરિયન લૂપ 3 છે. અંદરની લૂપ છે જે એની ત્રિજ્યા R1 છે, બહારની લૂપની ત્રિજ્યા R2 છે અને સૌથી બહારની લૂપ જે છે એની ત્રિજ્યા R3 છે. સમમિતિ હોવાને કારણે, સમમિતિ કેવી રીતે, તો તમે જોઈ શકો છો કે આ લૂપ માટે
કોઈપણ જગ્યાએ ત્રિજ્યા તો R1 જ રહેવાની આ લૂપ માટે. એનો મતલબ કે જો આ લૂપ માટે હું ચુંબકીય ક્ષેત્રની વાત કરું તો લૂપના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે. એવી જ રીતે આ લૂપના દરેક બિંદુ પર પણ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે. હા, એ વાત અલગ છે કે આનું ચુંબકીય ક્ષેત્ર આના જેટલું નહીં હોય, પણ હું એવું કહી શકું કે આ લૂપ ઉપર દરેક બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ સમાન મૂલ્યનું હશે અને અચળ હશે. એવી જ રીતે બહારના લૂપ માટે પણ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે, એક અને બે થી અલગ, પણ પોતાના દરેક બિંદુની જો વાત કરીએ તો એ સમાન હશે. ઓકે, હવે લૂપ બે માટે આપણે વિચાર કરો તો લૂપ બે જે છે આ છે. તમે જુઓ એમાં લખ્યું છે પ્રવાહ ધારિત તારને એકવાર છેદે છે. આ સમજવું ને થોડુંક અઘરું છે. હવે હું આપણે ઇમેજિન કરીને ચાલીએ. ઇમેજિન કરો કે આ જે બે નંબરની લૂપ છે એ રબરની સપાટીથી ખેંચીને મેં વર્તુળ બનાવ્યું છે. ખ્યાલ આવે છે? એમ્પિરિયલ લૂપ આપણે કેમ એમ્પિરિયલ સર્કિટ લોમાં આપણે બાઉલ વિચાર્યું હતું ને, જે બાઉલની બોર્ડર હતી અને ફરતે જે બાઉલની સપાટી હતી એ આપણે વિચારી લઈ, બરાબર છે? તો એવી જ વસ્તુ અહીંયા આપણે વિચારવો જોઈએ. તો આ બાઉલની બોર્ડર છે અને માની લો કે એ બાઉલની બોર્ડર એને એક રબરની સપાટી આપણે જોડી દીધી. તો એનો મતલબ એવો થયો R2 ત્રિજ્યાવાળા રબરની સપાટી વિચારો, બરાબર છે? ફિલ્મ વિચારો એવી. તો તમે જોઈ શકો છો એ સપાટીમાં વિદ્યુત પ્રવાહ બધે દાખલ થાય છે, બરાબર છે? જ્યારે બહારનો પ્રવાહ ઈ સપાટીના કોન્ટેક્ટમાં આવતો નથી. એનો મતલબ આ પ્રવાહધારિત લૂપ, પ્રવાહધારિત જે વાયર છે એ લૂપ બેને એકવાર છેદે છે. પછી કીધું છે લૂપ ત્રણને એ જ વિદ્યુત પ્રવાહ બે વાર છેદે. કેવી રીતે? તો આ લૂપ ત્રણ જુઓ. તો હવે તમારે રબરની જે કપોટી કે જે ફિલ્મ આપણે કહી, તો એ રબરની ફિલ્મ વિચારવો જોઈએ. આ જે એમ્પિરિયલ લૂપ છે આખે આખી સપાટી થઈ ગઈ, તો અહીંથી પ્રવાહ બહાર આવે છે અને અહીંથી પ્રવાહ અંદર જાય છે. એનો મતલબ લૂપ થ્રીમાંથી પ્રવાહ એકવાર બહાર નીકળો એટલે એકવાર છેદે, અહીંથી પ્રવાહ બે બીજી વાર દાખલ થાય છે એટલે બે વાર છેદે. એટલે લૂપ ત્રણમાં વિદ્યુત પ્રવાહ બે વાર છેદે. જ્યારે તમે જોઈ શકો લૂપ એકમાં પ્રવાહ એક એવા છેદતો નથી, કેમ કે કપોટી આવડી જ છે. તો આ બે પ્રવાહના જે તાર છે એ તો બહાર જ રહી ગયા. ઓકે, તો સૌથી પહેલાં હું અંદરના ભાગમાં સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર લેવા માંગતો હોઉં તો મારે લૂપ વન સાથે એમ્પિરિયલ સર્કિટલ નિયમ એપ્લાય કરવો પડે. તો એમ્પિરિયલ સર્કિટલ નિયમ પરથી જો અંદરનું ચુંબકીય ક્ષેત્ર B1 હોય તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ B1.dl બરાબર μ0I થાય, જ્યાં I શું હતો? ઘેરાયેલો પ્રવાહ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આના વડે કોઈ પ્રવાહ ઘેરાતો નથી, એટલે એ પ્રવાહ મેં લખ્યો છે 0 અને પરિણામે B(2πR1dl) નું ઇન્ટિગ્રેશન એટલે આનો પરિઘ 2πR1 થયો અને બરાબર 0 થાય, તો B1 = 0. એનો મતલબ ટોરોઇડના અંદરના ખુલ્લા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 થાય, જે આપણે શરૂઆતમાં જ કહી દીધું હતું કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 થાય એ આપણે અહીંયા સાબિત કરી દીધું છે. હવે વાત આવે છે બહારના ભાગની, એટલે કે ક્યુ બિંદુએ. સૌથી પહેલાં P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 ગોયતું, હવે હું ક્યુ બિંદુની વાત કરું છું. તો લૂપ ત્રણમાં પ્રવાહ એકવાર દાખલ થાય છે. જુઓ તમે આ લૂપ ત્રણ છે એટલે આખી સપાટી આખી વિચારવાની છે, ખાલી બોર્ડર જ નથી વિચારવાની, એનું સરફેસે ધ્યાનમાં લેવાનું છે. તો એ સરફેસમાં પ્રવાહ અહીંથી જુઓ બહાર નીકળો, એટલે એ સરફેસને પ્રવાહ એકવાર છેદે, અહીંથી પ્રવાહ બીજી વાર છેદે, પણ અહીંથી પ્રવાહ બહાર આવે છે અને અહીંથી પ્રવાહ અંદર જાય છે. તો એવી જેટલી જોડીઓ છે એમાં જેટલા પ્રવાહ બહાર નીકળ્યા અને જેટલા પ્રવાહ અંદર ગયા એ બધાનો નેટ થઈ જાય પ્રવાહ 0. એટલે અહીંયા પણ લૂપ થ્રીમાં જે પ્રવાહ ઘેરાયેલો છે એ નેટ કેવો થશે? 0. જેટલા આટા બહાર નીકળે છે, જેટલા પ્રવાહના બહાર નીકળે છે એટલા જ પ્રવાહ અંદર દાખલ થાય, એટલે એનો નેટ પ્રવાહ પણ 0 થશે. તો લૂપ ત્રણ માટે એમ્પિરિયલ સર્કિટલ નિયમ આપણે એપ્લાય કરીએ તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ B3.dl બરાબર μ0I બરાબર μ0 × 0 થશે. તો ઇન્ટિગ્રેશન કરીએ તો B3 તો અચળ રહેશે. આપણે વાત થઈ હતી કે ભાઈ વર્તુળાકાર ત્રિજ્યા છે, વર્તુળાકાર લૂપ માટે ત્રિજ્યા R3 છે, તો અહીંયા સમિતિને લીધે ચુંબકીય ક્ષેત્ર સમાન હોય તો B3 અચળ નીકળશે. અને DL ઇન્ટિગ્રેશન આની ત્રિજ્યા R3 હતી લૂપ 3ની, એટલે અહીંયા 2π R3 થશે. અને I તો 0 હતો એટલે B3 2πR3 = 0, તો B3 બરાબર શું મળશે? આપણને 0 મળશે. ઓકે, અચ્છા, આમ ટોરોઇડના બહારના ભાગમાં ક્યુ પાસે ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું 0. તો હવે વાત આવે છે ટોરોઇડના ગર્ભભાગની, જે આ બ્લેક લાઇન છે ને આનો ગર્ભભાગ છે, અહીંયા મારે ચુંબકીય ક્ષેત્ર જોયું છે વચ્ચેની જે બ્લુ લાઇન છે એ. તો અહીંયા હું એમ્પિયર સર્કિટલ નિયમ એપ્લાય કરું તો ફરીથી ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ B2.dl, B2 એટલે અંદરનો ભાગ છે, μ0 × I, આઈ ઈ અહીંયા લખવો પડે કારણ કે અહીંયા પ્રવાહ એક જ વાર એ અંદર દાખલ થાય. એનો મતલબ બધા પ્રવાહ અંદર દાખલ થાય છે તો બધા પ્રવાહની અસર નાબૂદ થતી નથી. તો અહીંયા ઘેરાયેલો પ્રવાહ કેટલો? માની લો કે અહીંથી એક આંટામાંથી વહેતો પ્રવાહ I હતો, તો એવા કેટલા આંટા છે? ધારો કે N આંટા છે. તો ઘેરાયેલો પ્રવાહ એટલે કે આ લૂપમાં ટોટલ N આંટાનો પ્રવાહ દાખલ થયો ને, તો એક આંટાનો પ્રવાહ I હોય તો આ લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ NI થાય. એટલે અહીંયા ઘેરાયેલા પ્રવાહની બદલે NI થાય. આ સ્ટેપ ફરીથી સમજો.
સેકન્ડ નંબરની જે લૂપ છે એમાં એન આંટામાંથી પ્રવાહ દાખલ થાય છે. તો એન આંટાનો પ્રવાહ, એક આંટાનો પ્રવાહ આવ્યો હોય તો એન આંટાનો પ્રવાહ એન આઈ લૂપ બે વડે ઘેરાય છે. તો આ મ્યુ ઝીરો એન આઈ થયું. બી ઇન્ટુ ટુ પાય આર ટુ, ડીએલનું ઇન્ટિગ્રેશન શું થશે? ટુ પાય આર ટુ બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ એન ઇન્ટુ આઈ. તો અહીંયા હું બીને કરતાં બનાવી લઉં તો આ બી બરાબર મ્યુ ઝીરો એન આઈ ડિવાઈડ બાય ટુ પાય આર ટુ. તો આ ફરી થયો ને ટુ પાય આર ટુ, એટલે હું અહીંયા એન બાય ટુ પાય આર ટુને સ્મોલ એનથી દર્શાવું છું. સોલેનોઇડમાં આપણે સ્મોલ એન લખ્યું હતું, પણ સોલેનોઇડ માટે સ્મોલ એન બરાબર કેપિટલ એનના છેદમાં એલ હતું, જ્યારે ટોરોઇડ માટે સ્મોલ એન બરાબર કેપિટલ એનના છેદમાં ટુ પાયર એટલે કે પરિઘ છે. તો ટોરોઇડ માટે હું એવું કહી શકું એન બરાબર સ્મોલ એન બરાબર એકમ પરિઘ દીઠ આટક સંખ્યા. તો આપણને ટોરોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મળી ગયું મ્યુ ઝીરો ઇન્ટુ કેપિટલ એન આઈ બાય ટુ પાયર ટુ. આર ટુ શું છે? તો જ્યારે એમસીક્યુમાં કે ન્યુમેરિકલમાં આનો ઉપયોગ આવશે તો આર ટુને બદલે લોકો આર યુઝ કરશે. આર શું છે? એકચ્યુઅલી ટોરોઇડની એને સરેરાશ ત્રિજ્યા કહેવાય. સરેરાશ ત્રિજ્યા કેવી રીતે? તો ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા તમારે અહીંયા આ ફોર્મ્યુલા તો નહીં થાય, પણ તમને એની ઇનર રેડિયસ આપી હશે બરાબર છે. તો ઇનર રેડિયસ જે છે હું અહીંયા દર્શાવું છું, આ ઇનર રેડિયસ આર આઈ થઈ, અંદરની જે સરફેસ છે એની રેડિયસ, અને આઉટર રેડિયસ આ થશે અહીંયાની આર ઓ. તો સરેરાશ ત્રિજ્યા આર બરાબર તમે આવું કરી શકો, ઇનર રેડિયસ પ્લસ આઉટર રેડિયસ ડિવાઈડ બાય ટુ. આંતરિક ત્રિજ્યા અને બાહ્ય ત્રિજ્યા બેનો સરળ ભાગ્યા બે, એટલે એની સરેરાશ ત્રિજ્યા થઈ, એ તમારે અહીંયા કિંમતમાં મૂકવાની થાય. ઓકે, તો બહુ ઇઝી ટોપિક છે, પ્રેક્ટિસ કરો અને લખીને તૈયાર કરો. ચલો આજનો ટોપિક પૂરો.